नमस्कार विद्यार्थी मित्रों, आप सौ बाळकोनुं समर्पण विद्या मंदिर शाळा वती आजना विडियो लेक्चरमां हूँ हार्दिक स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों, गया विडियो में आपणे टॉपिक 14 पार्टिसिपल्स नो अभ्यास कर्यो हतो, जेमां पार्टिसिपल्स छे ई प्रेझेंट पार्टिसिपल एक्जेक्टिव तरीके केवी रीते वपराय, पास्ट पार्टिसिपल एक्जेक्टिव तरीके केवी रीते वपराय अने प्रेझेंट पार्टिसिपल जीरण तरीके केवी रीते वपराय, तेमां जीरण शब्दनो अने पार्टिसिपल केवी रीते वपराय तेनो आपणे विस्तृत अभ्यास कर्यो हतो। तो विद्यार्थी मित्रों, हवे आजना वीडियो में आपणे टॉपिक नंबर 15 एटले के ग्रामरनो 15मो टॉपिक के जे कंजक्शन एटले के संयोजकनो आपणे अभ्यास करीशुं। तो सौ प्रथम विद्यार्थी मित्रों, आपणे कंजक्शन कोने कहेवाय के कंजक्शन विषेनी माहिती जोई लईए के कंजक्शन ई शुं छे। तो जोईए के कंजक्शन एटले शुं, बे शब्दो के बे वाक्यनुं संयोजन करता शब्दोने संयोजक एटले के कंजक्शन कहेवाय छे। के बे वाक्य आपेला होय, बे वाक्यने जोड़वा माटे जे शब्दनो उपयोग करिए तेने कंजक्शन कहेवाय छे। शुं कहेवाय छे विद्यार्थी मित्रों? कंजक्शन कहेवाय छे के बे वाक्य के बे शब्दने जोड़वा माटे आपणे जे शब्दनो उपयोग करीए छीए ई शब्दने कंजक्शन कहेवाय छे। तो विद्यार्थी मित्रों, अहीं हवे आपणे घणा बधा कंजक्शन छे के जेनो आपणे टॉपिक 15માં अभ्यास करवानो छे। तो अहीं विद्यार्थी मित्रों, आपणे एक पछी एक कंजक्शन केवी रीते वपराय, वाक्यनी शरूआतमां वपराय के वाक्यनी वच्चे वपराय, अथवा तो वाक्यनी शरूआतमां पण वापरी शकाता होय, वाक्यनी वच्चे पण वापरी शकाता होय, एवा पण घणा बधा कंजक्शनो छे। तो विद्यार्थी मित्रों, आपणे आ कंजक्शनमां एक एक कंजक्शन समझता जईए अने वाक्यनी वच्चे वपराय के शरूआतमां वपराय अथवा तो बंने रीते वपराय तेनो आपणे उदाहरण सहित अभ्यास करता जईए अने एक एक उदाहरणमां आपणे गुजराती लखता जईए જેથી અંગ્રેજીમાં ક્યાં ક્યાં શબ્દોમાં ફેરફાર થયો જેનું તમને ખ્યાલ આવે। તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો પહેલું કન્જક્શન ફરીએ। પહેલું કન્જક્શન શું છે? એન્ડ એટલે અને। હવે અને કન્જક્શન ક્યારે વપરાય વિદ્યાર્થી મિત્રો? બે જુદી જુદી ક્રિયાઓને જોડે છે। જો જુદી જુદી ક્રિયાઓને જોડે છે, બે ક્રિયા કરેલી હોય તો બે ક્રિયા એક જ વ્યક્તિ હોય, વ્યક્તિ કેવી હોય? એક જ હોય। અને એક જ વ્યક્તિ દ્વારા જ્યારે બે ક્રિયા થયેલી હોય, બે ક્રિયા, ત્યારે કયો કંજક્શન વપરાય? એન્ડ વપરાય। અને બે અલગ અલગ વ્યક્તિ હોય અને બે અલગ અલગ વ્યક્તિ છે એ જ્યારે સમાન ક્રિયા કરતી હોય ત્યારે પણ આપણે કયો કંજક્શન વાપરીએ છીએ? એન્ડ કંજક્શન વપરાય છે। તો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે વ્યક્તિ એક જ હોય અને બે ક્રિયા કરતી હોય ત્યારે એન્ડ કંજક્શન વડે વાક્યને જોડી શકાય છે। અને ક્યારેક એવું પણ બને કે વ્યક્તિ અલગ અલગ હોય અને ક્રિયા એક જ હોય ત્યારે પણ આપણે એન્ડ એ કંજક્શનનો ઉપયોગ કરી શકીએ છીએ। અને એન્ડ કંજક્શન છે એ ક્યારે વપરાય છે? તો કે વાક્યની વચ્ચે એન્ડ કંજક્શન વાપરી શકાય છે। આપણે જોઈએ પહેલું ઉદાહરણ, મીરા ઇઝ અ ક્લેવર, મીરા હોશિયાર છે, મીરા હોશિયાર છે। અને બીજું શું છે? કે ગીતા ઇઝ ક્લેવર, ગીતા હોશિયાર છે। તો જો વિદ્યાર્થી મિત્રો, આપણે જે હમણે વાત કરીએ કે હોશિયાર છે, કોણ હોશિયાર છે? મીરાએ હોશિયાર છે અને ગીતાએ હોશિયાર છે। તો હોશિયાર છે એ એક જ ગુણ છે, પણ બે અલગ અલગ વ્યક્તિમાં છે એટલે કે આ બે વ્યક્તિના નામને જોડવા માટે આપણે એન્ડ કંજક્શનનો ઉપયોગ કરીશું। તો અહીંયા લખેલું છે કે મીરા એન્ડ ગીતા, અને મીરા અને ગીતા જ્યારે બંને એકસાથે લખે છે ત્યારે બહુવચનમાં ટુ બીનું ક્રિયાપદ કયું વપરાય છે? વર્તમાનનું આર, અને ક્લેવર એટલે કે હોશિયાર છે। તો જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા મીરા ઇઝ ક્લેવર, એકલી મીરાનો જ ઉલ્લેખ કરેલો છે એટલે અહીંયા ટુ બીનું ક્રિયાપદ કયું વપરાણું?
ઇઝ વપરાયનો અને અહીંયા ગીતા ઇઝ ક્લેવર અહીંયા માત્ર ગીતાનો એકનો જ ઉલ્લેખ કરેલો છે એટલે એના માટે ઇઝ વપરાયનો પણ જ્યારે આપણે આ બંને વાક્યોને જ્યારે આપણે કન્જક્શન તરીકે વાપરીએ છીએ ત્યારે કન્જક્શન એન્ડ વડે આપણે બંને વાક્યને જોડીએ છીએ ત્યારે મીરા એન્ડ ગીતા એટલે કે બંને વ્યક્તિના નામને એન્ડ સાથે જોડાય છે અને બે વ્યક્તિના નામ આવ્યા એટલે કે વાક્ય બહુવચન થઈ ગયું એટલે ઇઝ ટુ બીના ક્રિયાપદને બદલે કયું ક્રિયાપદ વપરાય છે આર ક્રિયાપદ વપરાય છે અને ક્લેવર છે એ એમ જ રહે છે તો આપણે ગુજરાતી લખીએ કે મીરા અને ગીતા હોશિયાર છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો મીરાએ હોશિયાર છે અને ગીતા પણ હોશિયાર છે તો હવે બીજું ઉદાહરણ જોઈએ આ આપણે શું જોયું કે બે અલગ અલગ વ્યક્તિમાં એક જ પ્રકારનો ગુણ હતો એનું વાત જોઈ હવે બીજું ઉદાહરણ જોઈએ કે કિરણ સિંગ્સ વેલ કે કિરણ સારું ગાય છે શી ડાન્સિસ વેલ તે સારું નૃત્ય પણ કરે છે હવે જુઓ વિદ્યાર્થી મિત્રો અહીંયા વ્યક્તિ તો એક જ છે શું કીધું અહીંયા વ્યક્તિ કરતા તો એક જ છે પણ એ બે ક્રિયા કરે છે કઈ બે ક્રિયા કરે છે તો કે સિંગ્સ એટલે ગાવાની ક્રિયા પણ કરે છે અને ડાન્સિસ એટલે નાચવાની ક્રિયા પણ કરે છે આપણને શું સમજાયું છે કે બે જુદી જુદી ક્રિયાઓને જોડે છે તો સિંગ્સ અને ડાન્સ એ બંને ક્રિયાઓ એક જ વ્યક્તિ કરે છે એટલે ક્રિયાઓને જોડવા માટે આપણે હવે એન્ડ વાપરીએ તો વાક્ય જોઈએ કિરણ સિંગ્સ એન્ડ ડાન્સિસ વેલ કે કિરણ સારું ગાય છે અને નૃત્ય કરે છે તો કિરણ છે એ બંને ક્રિયા સારી રીતે કરે છે એટલે બંને ક્રિયાઓને આપણે શેના વડે જોડ્યા વિદ્યાર્થી મિત્રો સિંગ્સ અને ડાન્સિસને આપણે શેના વડે જોડીએ છીએ એન્ડ સંયોજકથી જોડાય છે કિરણ સારું ગાય છે અને નૃત્ય કરે છે નૃત્ય પણ કરે છે અને સારું ગાય પણ છે ત્યાં ગાવાની ક્રિયા અને નૃત્ય કરવાની ક્રિયાને એન્ડ સંયોજકથી આપણે જોડેલી છે તો વિદ્યાર્થી મિત્રો એન્ડ સંયોજક સમજાણું કે બે જુદી જુદી ક્રિયાને જોડે જે આપણે બુજે બીજા ઉદાહરણમાં સમજાવાયું છે કે સિંગ્સ એટલે ગાવાની ક્રિયા અને ડાન્સિસ એટલે નાચવાની ક્રિયા છે એ એન્ડ પ્રેપોઝિશન એન્ડ સંયોજકથી જોડાયેલી છે અને પહેલા વાક્યમાં બે વ્યક્તિને એન્ડ સંયોજક વડે જોડાયેલા છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે બીજું કન્જક્શન ભણીએ બટ એટ અને સ્ટે ત્રણે ત્રણ સંયોજકો છે વિદ્યાર્થી મિત્રો એકબીજાના બદલે વાપરી શકાય એવા સંયોજકો છે એનો અર્થ શું થાય છે પણ અથવા તો છતાં પણ તો હવે આપણે જોઈએ એ સંયોજક વિશે કે આ સંયોજકો વિરોધાભાસ એટલે કે વિરોધ દર્શક છે એટલે કે વિરોધનો ભાવ દર્શાવે છે વિરોધનો ભાવ દર્શાવે છે સંયોજકો કેવા છે વિદ્યાર્થી મિત્રો વિરોધ દર્શક એટલે કે વિરોધનો ભાવ દર્શાવે છે અને ક્યાં આવે છે તો કે વાક્યની વચ્ચે આવે છે હવે આપણે ઉદાહરણ સહિત સમજીએ હી ફેલ્ડ તે નાપાસ થયો તે નિષ્ફળ ગયો હી ડીડ નોટ લૂઝ હોપ પણ તેણે અપેક્ષા છોડી નહીં તે નાપાસ થયો પણ એને આશા કે જે અપેક્ષા હતી અપેક્ષા છોડી નહીં હોપ એટલે આશા અથવા તો અપેક્ષા તો એ બંને વાક્યને આપણે બટ સંયોજક વડે જોડવાના છે હી ફેલ તે નિષ્ફળ ગયો બટ પણ હી ડીડ નોટ લોઝ હોપ પણ એને આશા છોડી નહીં કે આપણે કોઈ પણ કાર્ય પૂરું કરીએ અને એ કાર્યમાં જો આપણે નિષ્ફળ જઈએ છતાં પણ આપણે એ કાર્યને બીજી વખત એ જ ઉત્સાહ અને જુસ્સાથી કરીએ જેથી આપણે સક્સેસ થઈએ તો અહીંયા તે નિષ્ફળ ગયો છે પણ એને આશા છોડી નહીં કે તો એની અપેક્ષા તો હતી તે કે હજુ પણ હું પ્રયત્ન કરું કદાચ સક્સેસ થઈ જાઉં તો આપણે ગુજરાતી લખીએ તે નિષ્ફળ ગયો પણ તેણે આશા છોડી નહીં
એટલે કે અપેક્ષા હતી એની અપેક્ષા એને છોડીને કે પૂરી અપેક્ષા રાખી. બીજું વાક્ય જોઈએ, આઈ એમ પુઅર, હું ગરીબ છું. આઈ એમ હેપી, હું હેપી છું. તો જુઓ વિદ્યાર્થી મિત્ર, આપણે પહેલાં થોડુંક ટ્રાન્સલેશન સમજીએ, ભાષાંતર, તો તમને કન્જંક્શનથી ઝડપથી યાદ આવી જાય કે આ બંને વાક્ય આવા છે તો આપણે એમાં કન્જંક્શન કેવું વાપરવું. તો અહીંયા જુઓ શું કીધું, હું ગરીબ છું. તો એક ગરીબ હોય એવો ઉલ્લેખ કર્યો અને બીજું હેપી, ખુશ હોય. તો ગરીબ હોય અને ખુશ હોય તો એ બંને શબ્દો છે એ વિરોધાભાસ દર્શાવે છે, કે ગરીબ હોય એ ખુશ હોય એવું નથી. તો હું ગરીબ છું પણ ખુશ છું, તો એ પણ શબ્દ છે એ શેનો નિર્દેશ કરે, વિરોધાભાસ, એટલે કે વિરોધ દર્શાવે છે. તો આપણું વાક્ય શું છે બટ વડે જોડી, આઈ એમ પુઅર, હું ગરીબ છું. આપણે ટ્રાન્સલેશન લખતા જઈએ સાથે સાથે, હું ગરીબ છું પણ હું ખુશ છું. તો હું ગરીબ છું પણ હું સાથે સાથે ખુશ છું. અને આવું છે એ બહુ ભાગ્ય જ બને કે ગરીબ હોય છતાં પણ ખુશ હોય, એટલે એ શબ્દ છે એ વિરોધાભાસ દર્શાવે, કે ગરીબ હોવું અને ખુશ હોવું એ બંને શબ્દો છે એ એક સાથે હોય તો એ બંને છે એ શું દર્શાવે, વિરોધનો ભાવ દર્શાવે છે, એટલે કે વિરોધાભાસ દર્શાવે છે. ત્રીજું વાક્ય હવે સમજીએ, કે શી હેડ મોર રૂપીસ, તેણીની પાસે ઘણા બધા પૈસા છે. શી લુક સેડ, તે ઉદાસ દેખાય છે. તો એક તો ઘણા બધા પૈસા છે અને બીજું ઉદાસ દેખાય છે, તો બંને છે એ કેવો કેવા વાક્ય છે, વિરોધ દર્શાવે એવા વાક્ય છે, કે હકીકતમાં એવું હોવું જોઈએ નહીં. પૈસા હોય તો એ ખુશ હોય, પરંતુ આ વાક્ય વિરોધાભાસ દર્શાવે છે, કે તેની પાસે ઘણા પૈસા છે અને તે દુઃખી છે. તો બંને વાક્યને આપણે સંયોજકથી જોઈએ, હી શી હેડ મોર રૂપીસ, તેની પાસે ઘણા બધા પૈસા છે. એટ, છતાં પણ. શી લુક સેડ, તેણી દુઃખી ઉદાસ દેખાતી હતી. તો આપણે ટ્રાન્સલેશન લખી નાખીએ, તેણીની પાસે ઘણા પૈસા હતા છતાં પણ તે ઉદાસ દેખાતી હતી. તો અહીંયા શું કીધું વિદ્યાર્થી મિત્રો, એની પાસે ઘણા બધા પૈસા હતા, એટ એટલે કે છતાં પણ તે ઉદાસ દેખાતી હતી, એટલે પૈસા હતા તો પણ તે ખુશ નહોતી, હેપી નહોતી, ઉદાસ હતી. એટલે ઉદાસ હતી એટલે એનો વિરોધ ભાવ દર્શાવવા માટે અહીંયા આપણે કયું સંયોજક વાપર્યા વાક્યમાં, એટ સંયોજક વાપરેલું છે, ગરીબ છે પણ ખુશ છે એવું દર્શાવવા માટે બટ સંયોજક આપણે વાપરેલું છે, અને અહીંયા નિષ્ફળ ગયો છતાં પણ એને અપેક્ષા છોડી નહીં તો એના માટે પણ કયું સંયોજક વાપરેલું છે, બટ સંયોજક વાપરેલું છે. હવે આપણે ત્રીજા સંયોજકનો અભ્યાસ કરી લઈએ. ત્રીજું સંયોજક શું છે વિદ્યાર્થી મિત્રો, ધો અથવા તો અલધો. એનો અર્થ શું થાય છે વિદ્યાર્થી મિત્રો, છતાં પણ, કે જે આપણે જે બીજું સંયોજક ભણ્યા બટ એટ સ્ટીલ, એમાં પણ છતાં પણ એવો ઉલ્લેખ થાય, અને ધો અને અલધો એમાં પણ છતાં પણ શબ્દનો અર્થ થાય છે. પણ હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, ફેર કયો છે, કે જે આપણે બટ એટ સ્ટીલનો અભ્યાસ કર્યો એ સંયોજકો ક્યાં આવે, વાક્યની વચ્ચે આવે છે, પણ આ ધો અને અલધો સંયોજક છે એ ક્યાં આવે છે, વાક્યની શરૂઆતમાં જ આવે છે, વાક્યની વચ્ચે વાપરી શકાતા નથી. અને આ બંને સંયોજકો કેવા છે, વિરોધાભાસ દર્શાવે છે, એટલે કે વિરોધ દર્શક છે. તો આપણે સમજી લઈએ એક્ઝામ્પલ, હી ઇઝ ક્લેવર, તે હોશિયાર છે. હી ફેલ્સ ઇન એક્ઝામ, તે પરીક્ષામાં નાપાસ થયો. તે હોશિયાર છે અને પરીક્ષામાં નાપાસ થવું, તો એ બંને વાત છે એ કેવી છે, વિરોધ દર્શાવે છે, કે હોશિયાર હોવું અને પરીક્ષામાં નાપાસ થવું, તો એ બાબત છે એ શું દર્શાવે, વિરોધ દર્શાવે છે. તો હવે આ વાક્યને આપણે વિરોધાભાસ સંયોજક ધો અથવા તો અલધોથી છોડી શકીએ. તો આપણે વાક્યની શરૂઆતમાં હંમેશા ધો વપરાય, તો ધો વાક્યની શરૂઆતમાં વાપરીએ. ધો હી ઇઝ ક્લેવર, તે હોશિયાર છે, ધો છતાં પણ. હી ફેલ્સ ઇન એક્ઝામ, પરીક્ષામાં તે નાપાસ
થયો એવી રીતે અલધો પણ ધો ન વાપરો અને એની બદલે તમે ઓલધો વાપરો તો પણ ચાલે તો ધોની બદલે શું વપરાશે ઓલધો હી ઇઝ ક્લેવર તે હોશિયાર છે છતાં પણ હી ફેલ્સ ઇન એક્ઝામ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ધો શબ્દ અને ઓલધો શબ્દ બંને છે એ એકબીજાની બદલે વાપરી શકાય છે અને આ બંને સંયોજક એવા છે કે જે વાક્યની શરૂઆતમાં જ વપરાય છે આપણે ટ્રાન્સલેશન લખી નાખીએ તે હોશિયાર છે છતાં પણ તે પરીક્ષામાં નાપાસ થયો કે હોશિયાર છે છતાં પણ તે પરીક્ષામાં નાપાસ થયો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા યાદ રાખજો કે ધો અને ઓલધોનો અર્થ પણ શું થાય છતાં પણ થાય બટ એટ સ્ટીલનો અર્થ પણ શું થાય પણ અથવા છતાં પણ બટ એટ સ્ટીલ છે એ ક્યાં બટ એટ સ્ટીલ ક્યાં ઉભરાય વાક્યની વચ્ચે જ્યારે ધો અને ઓલધો છે એ વાક્યની શરૂઆતમાં વપરાય કાં તો ધો વાપરો તો તમારો વાક્યનો અર્થ એનો જ રહેશે અને ઓલધો વાપરો તો પણ વાક્યનો અર્થ એનો જ રહેશે હવે એન્ડ જોઈએ તો એન્ડ તમને ખબર છે કે બે જુદી જુદી ક્રિયાને જોડે છે અને વાક્યની વચ્ચે આવે છે અને ક્યારેક એવું બને કે વ્યક્તિ અલગ અલગ હોય વ્યક્તિ અલગ અલગ હોય અને બંને વ્યક્તિ દ્વારા ક્રિયા એક જ થઈ હોય ત્યારે આપણે એન્ડ સંયોજક વાપરીએ છીએ અને ક્યારેક એક જ વ્યક્તિ હોય અને ક્રિયા અલગ અલગ હોય ત્યારે પણ આપણે એન્ડ સંયોજક વાપરી શકીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોમાં આપણે કન્જંક્શન એટલે શું તો કે બે શબ્દો અથવા તો બે વાક્યોનું જોડવા માટે આપણે જે શબ્દનો ઉપયોગ કરીએ છીએ તેને કન્જંક્શન તરીકે ઓળખાય છે તો આજના વિડીયોમાં આપણે એન્ડ બીજું સંયોજક બટ એટ અને સ્ટીલ અને ત્રીજું સંયોજક ધો અને ઓલધોનો અભ્યાસ કર્યો હવે પછીના વિડીયોમાં આપણે સંયોજક ચારથી ક્રમશઃ રીતે અભ્યાસ કરીશું.